પરિષદ દ્વારા ગુજરાતમાં પ્રથમવાર હિન્દી કવિ સંમેલન જાહેર મંચમાં રાખવામાં આવ્યું, જેમાં કવિઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કવિઓએ વીર રસ અને શહીદ ગાથાની ઝાંખી કરાવી હતી. અમે દર વર્ષે હોલી મિલન સમારોહ કરીએ છીએ, પણ આ વખતે અમે નક્કી કર્યું કે પુલવામા અને શહીદોના જે આ ઘટના ઘટી છે એ ઘટના પછી અમે આ વખતે આખા અમારા સમાજે આ જે કાર્યક્રમ અમારો હોલી મિલન સમારોહનું છે એ મોકૂફ રાખી એવી જગ્યાએ અમે કવિઓને આમંત્રિત કરી આજે વીર રસની કવિતાઓ, શહીદ ગાથાઓ, સુખદેવ ભગતસિંહ એ બધાની બાબતમાં ચર્ચાઓ અને આ આખો કાર્યક્રમ અમે આમ પબ્લિકની વચ્ચે કરી રહ્યા છીએ. ગુજરાતમાં પ્રથમવાર કવિ સંમેલન, હિન્દી કવિ સંમેલન જાહેર મંચમાં, જેમ ગુજરાતી કવિતાઓનો ડાયરો થાય છે એ રીતે જાહેર મંચમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. ભારતીય પ્રવાસી પરિષદ એક એવું સંગઠન છે કે જે આખા દેશમાં જે પણ લોકો અહીંયા પ્રવાસી છે, જે લોકો અહીંયા વર્ષોથી વસવાટ કરે છે એ લોકોનું આખું સંગઠન છે. અમારા સંગઠનમાં ગુજરાતી હોય કે ગમે તે હોય, ગુજરાતીઓ પણ ક્યાંક ને ક્યાંક પ્રવાસી હોય જ છે અને એ રીતે અમે બધાના સંકલનથી આ કાર્યક્રમ કરીએ છીએ. અને અમારું જે સંગઠન છે આ સંગઠનમાં હંમેશા અમે સમરસતાની વાત કરીએ છીએ. અમારે કોઈ પણ કોઈ સમાજ સાથે વિરોધ નથી. અમે ગુજરાતી સમાજ સાથે દૂધમાં સાકરની જેમ ભળીને રહેવા માંગીએ છીએ. આ અમારા સંગઠનનો મુખ્ય વિચાર છે. આજ અમારે બીચ જો શહીદોમાં શ્રદ્ધાંજલિ દઈએ ઉસકે બીચ મેં આજ આજ કે 23 માર્ચ કે દિન રાજગુરુ ઓર ભગતસિંહ ઓર સુખદેવજી કો આજ કબૂતર શહીદ ફાંસી દી ગઈ થી ઉનકે બીચ આજ હમારે અમદાવાદ મેં ભી એક સૈનિક શહીદ હો ગયે થે ઉનકે પરિવાર કો બીચ કો લેકે ભી ઉનકો યહાં પે ઉપસ્થિત રખા ગયા ઉનકો ઉનકે અપને એસા નહીં હૈ કે અપને જો શહીદ હુએ તો ઉનકે બીચ મેં જાકે અપને ભી શહીદ હો જા પર ઇસ કાર્યક્રમ મેં બીચ મેં આકે હમ ભી કાર્યક્રમ કો શોભા દે વો ભી હમારે લિયે બહોત મહત્વપૂર્ણ થી બાત હૈ.